પેટ્રોલ ડીઝલમાં ગગનચુંબી ભાવ વધારાને પગલે આજે કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભારવડિયાની આગેવાનીમાં ખાવડીમાં વિનાયક પેટ્રોલ પંપ નજીક ધરણા કરવામાં આવ્યા હતા, જ્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાની આગેવાનીમાં સરુ સેક્શન રોડ પર શિવમ પેટ્રોલ પંપ નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખે વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સમક્ષ વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનથી ખળભળાટ થયો છે. કોરોનાની બીજી મહામારી હોય ત્યારે એક બાજુ લાખો કરોડોની રોજી રોટી છીનવાઈ ગઈ હોય, મધ્યમ વર્ગ ગરીબ વર્ગ અત્યંત પરેશાન હોય, ક્યાંય રોજી રોટી ના મળતી હોય, ત્યારે એક બાજુ પેટ્રોલ ને ડીઝલ, ડીઝલ એટલે કે આપણે ટ્રાન્સપોર્ટની એક સ્ત્રોત છે, જે ટ્રાન્સપોર્ટ એના તરફથી ડીઝલ નથી, જે વાહન વ્યવહાર આપણું ચાલતું હોય, અત્યંત બહુ મોદી સરકારની જે મોટી નાકામીની વાત કહેવાય, તો આજે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કેન્દ્રમાં જે અમારા આપણા કોંગ્રેસના અને દેશના વડાપ્રધાન હતા એને મોની બાબા કહેતા, પણ આજે અમે કહી છીએ કે આ નપુસક છે, દેશ માટે કલંકરૂપ છે, ત્યારે આજે આવતો પેટ્રોલનો ડીઝલનો ભાવ આસમાને ગયો હોય, સોની સપાટીએ ગયો હોય, ત્યારે ફક્ત અને ફક્ત ચૂંટણીઓ કરવી, ચૂંટણીઓમાં મસ્ત રહેવી, તેની પાર્ટીને કેમ ફાયદા થાય એ જ વિચારવું, અને આજે જો તમે દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગનો હાલ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતભરમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ તાત્કાલિક પાછો ખેંચો, ક્રૂડનો ભાવ સસ્તો હોય ત્યારે 6 રૂપિયા જેવો પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા હોય, ત્યારે દેશની અને ગુજરાતની આ પ્રજા અત્યારે અત્યંત ભયંકર હાલતમાં છે. તો અમે ભાજપની આ કુંભકરણની નિંદ્રામાં સૂચેલી સરકારને જગાડવા માટે આજે ધરણા કરી અને મોદી મસ્ત હાલતમાં છે એ પ્રજાને દેખાડવા માંગીએ છીએ.